હેલો વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છે ને બોર્ડ એક્ઝામ આવે અને તેનું નમૂનારૂપ પ્રશ્નપત્રનું સોલ્યુશન તો કરવું જ પડે બરાબર ને અને કરવું જ પડે એ વસ્તુ સો ટકા છે અને તેના માટે જ આજે બોર્ડ દ્વારા જે પ્રશ્નપત્ર આપ્યું હતું નમૂનારૂપ તેનું વિભાગ સી અને તે છે ધોરણ બાર ભૂગોળ અને તેનું પરફેક્ટ સોલ્યુશન તમને મજા આવશે એક વાંચવાનું પણ તમને ગમશે જોઈને પણ મજા આવશે તો ચાલું શરૂ કરી દઈએ છીએ

બરાબર છે ને બે હજાર એકવીસ માટે એક વસ્તુ તમારે વિભાગ સી માટે ખાસ ધ્યાનમાં રાખવાની છે એકત્રીસ થી બેતાલીસ સુધીના જે પ્રશ્નો છે એમાંથી તમારે કોઈ પણ આઠ પ્રશ્નો લખવાના છે બરાબર ને અને તેની અંદર બે ગુણ છે પ્રત્યેકના એટલે તમને બાર પ્રશ્નો મળશે ને એ બાર પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ આઠ લખવાના છે એટલે ચાર અથવામાં તમારે નીકળી જશે બરાબર ને એટલે ખૂબ જ સાવચેતી રાખીને તમારે આ પ્રશ્નોની તૈયારીઓ કરવાની છે તો પ્રશ્ન નંબર 31 વિશે વાત કરીએ કે ચતુર્થક પ્રવૃત્તિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે એટલે તો આપણે પહેલી શું આપવી પડશે તેની વ્યાખ્યા આપવી પડશે એકદમ ધ્યાન રાખજો કે માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહેવામાં આવે છે એટલે કે પ્રવૃત્તિઓ કઈ કઈ તો આપણે વ્યાખ્યા તો લખવી પડે અને ત્યારબાદ બીજા પોઈન્ટમાં લખવાનું છે કે ચતુર્થક પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે એક વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો બરોબર છે ને વિશિષ્ટ જ્ઞાન કારણ કે આ અહીં અહીં આગળ જે વિશિષ્ટ શબ્દ વપરાયેલો છે નંબર બીજો સંસાધન અને વિકાસ આધારિત સેવાઓ ત્રીજું માહિતીનું ઉત્પાદન અને પ્રસારણ આપણે બધા ખૂબ જ સારી રીતે ભણી ગયા છે કલેક્ટર હોય તે ઉત્પાદન પણ કરે અને પ્રસારણ પણ કરે તે ઉપરાંત આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે તેને ઓળખવામાં આવે છે ના વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવે વિવિધ કાર્યો માટે સોફ્ટવેરનું નિર્માણ કરવાનું બરાબર ને આપણા મોબાઈલની અંદર આ જુદી જુદી એપ્લિકેશનોનો જે ઉપયોગ કરીએ છીએ ને એ જ કોમ્પ્યુટરની અંદર એનો જ કમ્પ્યુટરની અંદર આ જે સોફ્ટવેર આવે છે તેને સોફ્ટવેર કહેવામાં આવે છે એપ્લિકેશનને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે ઇન્ટરનેટ સાથે જોડાયેલી સેવાઓ એટલે કે આપણે આ જે કંઈ વોઇસ કોલિંગ કરીએ છીએ આપણે ઇન્ટરનેટ ગૂગલની એપ્લિકેશનો બધી વાપરીએ છીએ બરાબર ને અને ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધન પ્રવૃત્તિઓ વિશેની માહિતી આપણાને અહીં મળે છે કઈ પ્રવૃત્તિ ચતુર્થક પ્રવૃત્તિ ઇલેક્ટ્રોનિક્સ માધ્યમોને લગતી સંશોધનની પ્રવૃત્તિઓ અત્યારે જે આપણી સમક્ષ જે મોબાઈલ આવે છે ને એ એન્ડ્રોઈડ મોબાઈલ એ ઇલેક્ટ્રોનિક્સ કહેવાય બરાબર ને અને તે ઓટોમેટિક ચાલતા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ કહેવાય તેને તો આ બધી આવે છે ચતુર્થક પ્રવૃત્તિઓમાં તે ઉપરાંત નંબર એક બીજો છે માનવ સંસાધનના વિકાસ માટે શિક્ષણ અને પ્રશિક્ષણની પ્રવૃત્તિઓ હવે શિક્ષણ છે તો આપણે જે આ ઓનલાઈન દ્વારા ભણીએ છીએ એ શિક્ષણ જ કહેવામાં આવ્યું બરાબર અને તેના પ્રશિક્ષણની સેવાઓ વિશે કહેવામાં આવ્યું વાત કરીએ છીએ આગળ પ્રશ્ન નંબર બત્રીસ પ્રશ્ન નંબર બત્રીસ છે કે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવું બરાબર ને પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો તો તમારા આ જ માધ્યમો બતાવી દેવાના છે બરાબર ને કે પરિવહનના માધ્યમો તમારે ટેક્સ્ટબુકની અંદર પણ આવો એક કોઠો બતાડેલો છે બરાબર ને અને આ કોઠા પ્રમાણે જ તમારા લોકોએ આવું ડ્રો કરી દેવાનું ખૂબ જ સરસ લાગશે બરાબર ને તમારે લાઇન ટુ લાઇન નથી ડ્રો કરવાનું બરાબર પહેલો મુદ્દો થયો એવો કહેવામાં આવે કે પરિવહનના માધ્યમો બરાબર ને અને તેના પાંચ માધ્યમો પડ્યા બરાબર ને એક જમીન માર્ગ જળમાર્ગ હવાઈ માર્ગ પાઇપલાઇન અને રોપવે અને જમીન માર્ગના બે ભાગ પડ્યા સડક માર્ગ રેલ માર્ગ જળમાર્ગના આંતરિક અને દરિયાઈ જળ માર્ગ એ આપણને ખબર જ છે બરાબર ને અને હવાઈ માર્ગો હવાઈ માર્ગો એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આ તેના માધ્યમો છે હવે આવશે પ્રશ્ન નંબર તેત્રીસ પ્રશ્ન નંબર તેત્રીસ સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના એ શું છે બરોબર ને હવે સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના એ ભારતના ચાર મહાનગરો કયા કયા ચાર મહાનગરો દિલ્હી ચેન્નાઈ કલકત્તા અને મુંબઈ મુંબઈ અહીં આગળ રહી ગયું છે બરાબર ને એટલે દિલ્હી મુંબઈ ચેન્નઈ અને કલકત્તાને જોડતો ધોરીમાર્ગ છે તમને ખબર હોય તો આ ધોરીમાર્ગ તમને નકશાની અંદર પણ આવી રીતે આમ પૂછવામાં આવશે હા ને એટલે તમારા લોકોએ અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે કારણ કે દિલ્હી અહીં આગળ આવેલું છે મુંબઈ આવેલું છે અહીં ચેન્નઈ આવેલું છે અને અહીં આગળ કલકત્તા એટલે આ ચાર મહાનગરોને જોડતો જે ધોરીમાર્ગ બની રહ્યો છે તેને સ્વર્ણિમ ચતુર્ભુજ ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ એકદમ ધ્યાન રાખજો 33 व्यक्तिगत संचार तंत्रा साधनों जळावो प्रश्न नंबर 34 अब व्यक्तिगत એટલે કે આપણે પર્સનલી ઉપયોગ કરી શકતા હોઈએ તેવા એટલે કે કે વ્યક્તિગત સંચાર પંત્રમાં ટેલિફોન ઇન્ટરનેટ ફેક્સ એક્સ ને બેટા હા ફેક્સ ઇન્ટરનેટ ઈમેલ ટપાલ સેવા આપણે ઘર જે ટપાલ આવે છે ને તે અહીં આગળ જોજો હું ટીક માર્ક કરતો રહું છું અંગડિયા સેવા वगैरे माध्यमोंનો સમાવેશ થાય છે વ્યક્તિગત ફક્ત એક વ્યક્તિ જ બીજા વ્યક્તિ સાથે વાત કરી શકે બરાબર ને હવે આવે છે ઈમેલ ઈમેલ ઇમેલ એટલે શું ઇમેલ એટલે શું પાંત્રીસમો નંબર છે ઈમેલ ઈમેલની પહેલાં તો આપણે વ્યાખ્યા લખી કરીએ કે વ્યાખ્યા એને શું કહેવાશે તો કાગળ વગરની ટપાલ સેવા એટલે તેને ઈમેલ કહેવામાં આવે છે શું ભાઈ શું કાગળ વગરની ટપાલ સેવા મેં કોઈ પણ તમને ઈમેલ મોકલ્યું તો એ એની અંદર કંઈ કાગળ વપરાયો છે નથી વપરાયો ને હા કહેતા રહેજો પાછા આ શું કીધું પાછું લાઈક કરતા રહેજો અને કોમેન્ટ કરજો તો મને ખબર પડશે ઓકે ઇન્ટરનેટ દ્વારા કમ્પ્યુટરની મદદથી તૈયાર કરેલા સંદેશાને આપ લે કરવાની બરાબર હવે ઇન્ટરનેટ હોય તો મોબાઈલની અંદર ઇન્ટરનેટ હોય તો જ આપણે ઈમેલ ખોલી શકે છે એની અંદર કંઈક ટાઈપ કરી શકીએ છીએ એટલે આવી આપલે કરવાની પ્રક્રિયાને ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર થાય ચાલો પ્રશ્ન નંબર છત્રીસ ડોટરશીપ દ્વારા કઈ કામગીરી થાય છે ડોટરશિપ મેં તમને કીધું તું મમ્મી અને એની છોકરી મમ્મી એટલે મધર બરાબર ને એટલે મધરશીપ કહેવામાં આવે અને પેલી નાની એટલે ડોટરશીપ કહેવામાં આવે બરાબર છે ને ઓકે જોઈએ છે ડોટરશીપ ડોટરશીપ દ્વારા મેં આગળ પણ તમે કેટલાક મારા વિડીયો તમે જોયા હશો ને ત્યારે મેં તમને આવી એક શીપ બતાવી હતી બરાબર ને એટલે કે આ મધરશીપ થઈ અને એની બાજુમાં નાની શીપ જો આવેલી હોય નાની શીપ તો એને ડોટરશીપ તરીકે આપણે ઓળખીએ છીએ એટલે કે ડોટરશીપ દ્વારા મોટી સ્ટીમરમાંથી આ મોટી સ્ટીમરમાંથી નાની સ્ટીમરમાં નાની સ્ટીમર હા બેટા શક્તિમાન નહીં ડોટરશિપમાં માલ ભરીને નાના બંદરો સુધી પહોંચાડવાની કામગીરી ને અહીંથી આ ચીજ વસ્તુઓ નાની સ્ટીમરમાં ખાલી કરવાની અને નાના બંદરો સુધી પહોંચાડવામાં આવે છે જેના દ્વારા પહોંચાડવામાં આવે છે તેને ડૉટરશીપ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર સાડત્રીસ કે શહેરી વસાહતોના માપદંડ જણાવો હવે શહેરી વસાહતો એટલે કે શહેરની કોને શહેર તરીકે ઓળખવામાં આવે છે તે બરોબર ને અને તેનો પહેલો મુદ્દો ચાલુ થાય છે કે શહેરી વસાહતમાં આજીવિકા આજીવિકા એટલે કે રોજગારી બરોબર ને પ્રાથમિક પ્રવૃત્તિ સિવાયની કૌંસમાં લખ્યું છે હો ને એટલે કે આજીવિકા એ દ્વિતીયક તૃતીય અને ચતુર્થક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાંથી મેળવે છે તો તેને શું કહેવામાં આવે છે શહેરી વસાહત તરીકે તેને ઓળખવામાં આવે છે અને હવે તેના માપદંડો કહીએ છે બરાબર પણ હવે માપદંડોમાં તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે રોજિંદા જીવન વ્યવહારમાં યંત્રો કે યાંત્રિક સાધનોનો ઉપયોગ થતો હોય બરાબર ખેતીની અંદર આવું થતું નથી આ વાત છે શહેરી વસાવતોની બરાબર અને આ જે અહીં આગળ જે હું તમને બતાવું છું ને આ દેશો અને એની સામે કુલ વસ્તીથી વધુ હોય તો તેને શહેરી વસ્તી તરીકે ઓળખવામાં આવે છે તો એ વિકલ્પોમાં ટૂંકા પ્રશ્નોમાં પણ આ વસ્તુ પૂછવામાં આવે છે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે લોકોએ પહેલો મુદ્દો આવે છે કે ડેનમાર્ક ફિનલેન્ડ અને સ્વીડનમાં આજ ને યુરોપના દેશો છે અને ત્યાં આગળ બસો થી પણ વધુ જો લોકો રહેતા હોય ને તો તેને શહેર કહેવામાં આવે જો છેલ્લે આપણે આપણા ભારત વિશે પણ વાત કરવાની છે કેનેડામાં એક હજારથી જો વધુ હોય કુલ વસ્તી તો તેને શહેર કહેવામાં આવે છે યુએસએમાં પચીસો થી વધુ જો વસ્તી હોય તો તેને શું કહેવામાં આવે છે શું કહેવામાં શહેર જાપાનમાં કુલ વસ્તી ત્રીસ હજાર કારણ કે જાપાનની અંદર ટાપુમય વિસ્તાર છે અને ત્યાં આગળ વસ્તી ખૂબ જ છે

ધ્વનિ પ્રદૂષણ બરોબર ને એટલે કે આજે આપણી આસપાસ જે કંઈ અહીંયા અવાજ આવે છે નક્કી તો આપણે પહેલે તેની વ્યાખ્યા લખવાની છે કે ધ્વનિ પ્રદૂષણ એટલે અવાજની માત્રા આ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે ને ધ્વનિ પ્રદૂષણની જ્યારે પણ તમને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે ને તો તમારે તેની વ્યાખ્યા લખવાની છે કે અવાજની માત્રા માનવીની સમજ શક્તિની સમજ શક્તિની સીમાથી વધાર વધારે થઈ જાય હવે સમજ નહીં બેટા અહીં આગળ આવશે શ્રવણ શક્તિ હ્રવણ શક્તિથી શ્રવણ શક્તિથી વધી જાય એટલે કે આપણે સામાન્ય રીતે સારા વાત સાંભળી શકીએ છીએ પરંતુ વધારે ઘોઘટ થાય ને તો આપણે આંખો બંધ કરી દઈએ છીએ આંખો કહેવાય બેટા ના કહેવાય કાન બંધ કરી દઈએ છીએ મજા આવે છે ને તમને ઓકે એટલે કે શ્રવણ શક્તિની સીમાથી વધી જાય છે ધ્વનિ પ્રદૂષણ એ શહેરીકરણ અને ઔદ્યોગિકરણના કારણે વધ્યું છે અને આવું વ્યાખ્યા બેટા થોડી ઘણી લખવી પડે ખરેખર તો આ પ્રશ્ન છે ત્રણ માર્ક માટેનો વિભાગ ડીમાં પૂછાયો છે પણ તો આની અંદર પૂછી કાઢ્યો છે તો આપણે લખવો રહ્યો પહેલું કે ધ્વનિ પ્રદૂષણના કારણે કઈ અસરો થાય છે તો યંત્રોનો ભારે અવાજ વચ્ચે કામ લોકોમાં લાંબા ગાળે બહેરાશ છે એટલે પહેલું આપણે બહેરા કારણ કે કહીએ ને બરાબર છે બીજો મુદ્દો યાદ રાખવાનો છે પ્રાણીઓમાં ખલેલ પહોંચે છે એટલે આગળ મરચું મીઠું જો ઉમેરવું હોય ને તો એવું ઉમેરી શકાય બેટા કેવું કે ધ્વનિ પ્રદૂષણના કારણે ધ્વનિ પ્રદૂષણથી એવું બધું કરી અને તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બહેરાશ અનુભવે છે પાલતુ પ્રાણીઓ ખલેલ પહોંચે છે સતત ઊંચા ઊંચા ઘોંઘાટમાં જો કામ કરતા હોય ને તો લોકો તાણ અનુભવે છે એટલે ક્યારેક કહે છે કે માથું દુઃખે છે એટલે કે તાણ છે વધારે પડતા ધ્વનિ પ્રદૂષણથી થી વ્યક્તિઓનો સ્વભાવ પણ ચીડીઓ બની જાય છે ગુસ્સો કરે વધારે આ યસ ફાઇન તીવડું ઘોંઘાટ જ છે કામ કરતા લોકોના હૃદયને ધબકારાવાદી જાય છે તમને ખબર હોય તો લગ્નની સિઝન ચાલતી હોય અને જો ડીજે વાગતું હોય આ ટ્રકની પાછળ જો ડીજે વાગતો હોય ને આપણે જો ઊભા થઈએ ને તો આપણું અંદરનું હૃદય પણ છે ને આમ ધક 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 થદે છે હૃદયના ધબકારા પણ વધી જાય છે ધ્વનિ પ્રદૂષણથી લોકોની સૂંઘવાની અને જોવાની શક્તિમાં પણ ઓછી થવા લાગે છે આ આ બધું ધ્વનિ પ્રદૂષણના કારણે છે યાદ રાખવાનું ધ્વનિ પ્રદૂષણ એટલે આપણા કાન આવી ગયા છે બરાબર સૂંઘવાની પણ શક્તિ ઓછી થઈ જાય છે બરાબર આ બે વસ્તુ વિશે તમારે ધ્યાન રાખવાનું છે અને મગજ આવે અને મગજ આવે એટલે શું થાય મગજ આવે એટલે શું કહેવાય મગજ આવે એટલે શું કહેવાય કે મગજ આવે ને એટલે લોકો કેવા થઈ જાય ભાઈ શું કહેવાય કે શ્રવણ શક્તિ ઓછી થઈ જાય છે બરાબર ને મગજ ગુસ્સો ગુસ્સો આવી જાય છે યસ બેટા બરાબર ને ચાલો આગળ વાત કરીએ છીએ આ ધ્વનિ પ્રદૂષણ હતું ઓગણ પ્રશ્ન છે કે નીચે આપેલી માહિતીના આધારે તેનો બહુલક શોધો બરાબર છે હવે બહુલક શોધવાની વાત આવી એટલે આપણે પાછું આ બધી જ વસ્તુઓ સિસ્ટમેટિક લખવી પડે હા કે ભાઈ અહીં જે કંઈ આ અવલોકનો આપેલા છે ને તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના છે બરાબર એટલે ચડતા ક્રમમાં એટલે શું કહેવાય કે સૌથી પહેલી જે નાની સંખ્યા હોય ને એ પહેલી લખવી પડે તો અહીંયા આગળ આડત્રીસ લખી છે પછીથી ચાલીસ આવે છે પછીથી પછીથી આવે છે ઇકોતેર આવે ત્રણ વાર પંચોતેર આવે અને એક વાર સિત્યોતેર આવે બરાબર હવે આપેલા અવલોકનોમાંથી વધુ વખત આવતું એટલે કે પંચોતેર વધુ વખત આવે છે કેટલી વાર આવે છે આ પંચોતેર ત્રણ વાર આવે છે એટલે આ માહિતીને બહુલાક એ સિત્યોતેર થાય છે આપણે ત્રણ નથી લખવાનું જે સંખ્યા વધારે વાર આવતી હોય તેને બહુલાક કહેવામાં આવે છે ક્લિયર ને મજા આવે છે ને તમને લોકોને ઓકે પ્રશ્ન નંબર ચાલીસ છે કે આંકડાકીય માહિતીના પ્રકાર લખો બરાબર છે અને આ આંકડાકીય માહિતીના બે પ્રકાર પડે છે એક ગુણાત્મક માહિતી અને બીજી છે માત્રાત્મક માહિતી ક્લિયર થાય તમને લોકોને ઓકે પ્રશ્ન નંબર એકતાલીસ આ ધ્યાનમાં રાખજો કારણ કે આ બોર્ડ દ્વારા આવા પ્રશ્નો કાઢેલા છે ને એટલે ક્યારેક ક્યારેક આપણને વધારે વખત આપણાને આઈડિયા આવી શકે છે ચાલો જોઈએ છીએ મિશ્ર સ્તંભાલિક મિશ્ર સ્તંભાલેખ એટલે શું એવું કહે છે બરાબર ને હવે હવે તે તે તેની આમ તો બે માર્કની અંદર આ અહીં આગળ જે કંઈ હું તમને શીખવાડું છું ને એટલું બધું તો નહીં આવે તમને જેટલું યાદ રહે એટલું લક્ષણ ને તો એ તમને માર્ક મળી જશે જોઈશ જ્યારે એકથી વધુ વિગતો એક સાથે દર્શાવવાની હોય ત્યારે સંયુક્ત સ્તંભાલિક એટલે કે મિશ્ર સ્તંભાલિક વધુ સચોટ માહિતી આપે છે શું જ્યારે એકથી વધુ વિગતો એક સાથે દર્શાવવાની હોય ત્યારે બરાબર ને અને આ ટેક્સ્ટબુકનું જ છે બેટા બરાબર ને કે દેખો યુએસ છે અને આ તેતાલીસ આવું આવું તમે તમારા હાથથી પણ આવી રીતે આમ તમે દોરી શકો બરાબર ને કે આ સુવર્ણ ચંદ્રક છે આ યલો કલરનો બરોબર ને આ યલો કલરનો એ સુવર્ણચંદ્રક છે એટલે આ યુએસ નો છે તો એને સુવર્ણચંદ્રક કેટલા મેળવ્યા તો તેતાલીસ મેળવ્યા પછી રજત ચંદ્રક મેળવ્યા એટલે તમારે આવું પણ દોરવું પડવે આ આ પ્રશ્ન છે ને મોટા ભાગે કેટલા માર્કમાં પૂછાશો તમને ખબર છે ત્રણ માર્ક માટે પૂછાયો છે કાશ્ય માટે એકદમ ઘાટ છે બસ હવે આ જે તક તમે જે કંઈ દોરેલું છે ને એ દોરેલું જ તમારે અહીંયા આગળ લખવાનું છે જો જો જોજો હજ માહિતી તમને આપી જોઈએ છીએ જો વિશ્વમાં વિશ્વ ઓલિમ્પિક સ્પર્ધામાં ચંદ્રયોજક બનેલા દેશોની માહિતી અહીં આપેલી છે એટલે ચંદ્ર બનેલા માહિતી એટલે અહીંયા આગળ દેખો યુએસ યુકે દેખાય છે તમને અહીંયા આગળ યુએસ યુકે ચીન રશિયા જર્મની જાપાન એટલે કે છે બરાબર તેમાં પ્રથમ છ ક્રમે આવેલા દેશો એટલે કે આગળ દર્શાવેલી એક બે ત્રણ ચાર પાંચ છ પ્રથમ છ ક્રમ પ્રત્યેક દેશે મેળવેલા ચંદ્રકો બરાબર એની અંદર અહીં ઉપર પણ આપણે બેટા લખ્યું હતું કે કેટલા ચંદ્રકો ચંદ્રક રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રક છે બરાબર ને એટલે કે અહીં આગળ પણ આપણે લખ્યું છે જુઓ સુવર્ણચંદ્રક રજત ચંદ્રક કાંસ્ય ચંદ્રકોની સંખ્યા ત્રણ સ્તંભો દ્વારા આ લખવામાં આવે છે એનો અલગ અલગ કલર પણ આપેલો છે એકથી વધુ સ્તંભો એક સાથે દર્શાવવાના હોય ત્યાં સ્તંભો એકબીજાથી જુદા જુદા દેખાય તે જરૂરી છે વાત તો ખરેને બેટા કે અલગ અલગ દેશોના હોય તો આપણે જેમ ક્રિકેટની અંદર અલગ અલગ પેલો ડ્રેસ હોય છે ને અલગ અલગ ડ્રેસ એવી રીતે આની અંદર પણ સ્તંભો અલગ અલગ દેખાય તે જરૂરી છે એટલે પ્રત્યેક ચંદ્રકના પ્રકાર માટે સ્વતંત્ર ભાત ભાત એટલે શું કહેવાય ડિઝાઇન અને જો ડિઝાઇન ન મળે તો જુદા જુદા રંગો આ ત્રણેય ચંદ્રકોની માહિતી એમાં સ્વયં સ્પષ્ટ બની જવાય છે આ ખબર પડી ગઈ ને તમને હવે હવે જો એક તો એક તો શું તમારે ભાત દર્શાવવાની છે એટલે કે તમારે ડિઝાઇન દર્શાવવાની બરાબર એમાં જો ના મેળ પડે તો અલગ અલગ તમારે રંગો દર્શાવવાના છે તોય ના મેળ પડે ને તો બ્લેક એન્ડ વ્હાઈટ પણ તેના આછો આછો એનાથી ઘટ પેન્સિલથી જ રંગ પૂરવાના બરાબર ને એક જ રંગ પણ તેના ભાત કેવી પડવી જોઈએ અલગ અલગ પડવી જોઈએ તે રીતે તેને દર્શાવવામાં આવે છે અને તેના કારણે આવા રંગો ની ચંદ્રકોની માહિતી સ્વયં સ્પષ્ટ બની જાય છે શ્વેત શ્યામ હોય તો એક જ રંગ સંબત જુદી જુદી ભાત કે ડિઝાઇન કરવી પડે છે ખબર પડે છે તમને લોકોને જો ગમે તો અને કરતા રહેજો હજુ પણ તેની અંદર કંઈક વાત કહી દઈએ કે આ રીતે તૈયાર થયેલા સ્થળ પ્રત્યેક દેશે જીતેલા ચંદ્રકોની માહિતી મળે છે હમણાં જ મેં પેલા ચંદ્રકની અંદર તમે જોયું તું સાડત્રીસ હતા સત્યાવીસ હતા ચોવીસ હતા બરોબર ને તે ઉપરાંત અન્ય દેશે જીતેલા ચંદ્રકો સાથે તેની સરખામણી પણ થઈ શકે છે એટલે તમને એમ કહું આ સરખામણી એવું વાત કરી છે તો આ જે આલેખ અહીં આગળ બતાડ્યો છે તો એમ કહી શકાય કે ભાઈ સૌથી વધારે ચંદ્રક કોણે મેળવ્યા તો તરત જ આપણે કહી શકીએ છીએ કે સૌથી વધારે સુવર્ણચંદ્રક આ યુએસએ મેળવ્યા બરાબર સૌથી ઓછા સુવર્ણચંદ્રક કોને મેળવ્યા તો અહીં આ જાપાને મેળવ્યા છે સૌથી વધુ કે શાના દ્વારા આ મિશ્ર સ્તંભાલેખ દ્વારા બેતાલીસ મો પ્રશ્ન છે ને એ આજનો છેલ્લો પ્રશ્ન છે જો આપેલો આંકડો ત્રીસ ટકા હોય અને તેનો પાઈ ડાયગ્રામમાં દર્શાવવાનો હોય તો તે માટે કેટલા અંશ ખૂણો બનાવવો પડે છે બરાબર ને કેટલા અંશનો ખૂણો બનાવવો પડે એટલે તમારે તો ફક્ત કશું નથી કરવાનું બેટા કે જે કંઈ આ ટકા આપેલા છે ને તેને ત્રણ પોઈન્ટ છ વડે ગુણી કાઢવાના છે ત્રણ પોઈન્ટ છ એટલે શું કહેવાય તમે જુઓ છત્રીસ ભાગ્યા દસ મેં અહીં કર્યા છે એટલે કે આ છત્રીસ દસ છે તેનું એક મિનુ અહીંયા આવે એટલે ત્રણ પોઈન્ટ છ એટલે ત્રણ પોઈન્ટ છ વડે ગુણો અને તમારે ગુણાકાર કરવાનો છે એટલે કે એકસો આઠ અંશનો ખૂણો બનાવે છે તો તે કેટલાનો અંશનો ખૂણો બનાવે તે આપણને ખબર પડી જાય છે ઓકે તેવ તો વિદ્યાર્થીઓ આજ માટે આટલું જ થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ જો વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો